कच्छ जिल्लामां 260% થી વધુ વરસાદ ખાબકતા મોટા ભાગના તાલુકાના ખેડૂતોની ખેતીને અસર પહોંચી છે। તાજેતરમાં ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરાયેલો સર્વે પૂર્ણ થતા નોંધાયું છે કે કચ્છ જિલ્લામાં 2.53 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાની થઈ છે। ચોમાસુ પાક હેક્ટર 6.48 લાખ હેક્ટરમાં વિવિધ પાકની વાવણી પણ કરવામાં આવી, જેની સામે 39% વાવેતર વિસ્તારમાં 33%થી વધુ નુકસાની થઈ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે। ગ્રામ્ય કક્ષાએ ઈધર ધરાવતા ગામોમાં ખેડૂતો પોતાના 7 બાર વાવેતરનો દાખલો આધાર કાર્ડ અને બેંક ડિટેલની માહિતી વીસીને આપવાની રહેશે, અથવા તો તમામ દસ્તાવેજો ગ્રામ સેવકોને પણ આપી શકાશે। 31 ઓક્ટોબર સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે। સમગ્ર જિલ્લામાં કુલ 1,40,000 જેટલા ખેડૂતોને સહાય આપવાનો લક્ષ્યાંક નક્કી કરી દીધો છે સર્વે અને આકલન મુજબ। એની જો તાલુકાવાર તમને વાત કરું તો ભુજ તાલુકામાં 16,780 ખેડૂતોને સહાય આપવાની થાય છે, મુંદ્રા તાલુકામાં 9,250 ખેડૂતોને થાય છે, માંડવી તાલુકામાં 16,810 ખેડૂતોને સહાય આપવાની થાય છે, અંજાર તાલુકામાં 13,560 ખેડૂતો છે, ગાંધીધામમાં 790 ખેડૂતોને આપવાની થાય છે, ભચાઉ તાલુકામાં 19,420 ખેડૂતોને સહાય આપવાની થાય છે, રાપર તાલુકામાં 31,890 ખેડૂતોને આપણે સહાય આપવાની થાય છે, નખત્રાણા તાલુકામાં 9,110 ખેડૂતો થાય છે, અબડાસા તાલુકામાં 18,200 ખેડૂતો થાય છે અને લખપત તાલુકામાં 4,205 ખેડૂતો થાય છે। આમ કુલ આપણો લક્ષ્યાંક એટલે કે આપણે જે સર્વે અને મોજણી કરેલી છે એવા 1,40,015 ખેડૂતોને આપણે સહાય આપવાનું થાય છે।